કાગડાને ઘડો શા માટે જોઈતો હતો તો કાગડાને ચાંચ ધોવી હતી તેથી તેને પાણી ભરવા ઘડો જોઈતો હતો આપણે વાર્તામાં જોયું હતું કે કાગડાને કોઠિંબુ ખાવું હતું ચાંચ ગંધારી હતી તો કોઠિંબાએ કીધું કે આવી ગંદી ચાંચે મને ન ખવાય તમે પેલા ચાંચ ધોઈ આવો પછી કોઠિંબુ ખાજો બીજો પ્રશ્ન કાગડા ને ઘડો બનાવવા કોણે કોણે મદદ કરી તો કાગડાને ઘડો બનાવવા કુંભાર ટીંબાએ મરગલો કૂતરો ગાય અને સીમે મદદ કરી એના પછી કુંભાર ને ઘડો બનાવવા કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડી તો કુંભારને ઘડો બનાવવા માટીની અને પાણીની જરૂર પડી શું તમારા ઘરે માટીમાંથી બનાવેલા માણસ વાસણો છે તો કે કયા કયા છે માટલું તાવડી અને માટલી આ સિવાયના જો હોય તો એના નામ તમે લખી શકો છો તમને જો કોઈ માટી આપે તો તમે માટીમાંથી વાસણો બનાવી શકો તો કે હા અહીંયા લખેલું છે કે માટીની વાટકી માટી ભીની કરો તેમાંથી મોટો પિંડ બનાવો તમારા અંગૂઠાનો ઉપયોગ કરી પિંડને વચ્ચેથી દબાવી ખાડો બનાવો હવે તે વાટકી જેવું લાગશે તેને સુકાવા દો પછી તેને સજાવો તમને જે વસ્તુઓ પસંદ હોય તે વાટકીમાં મૂકો તો આપણે માટીને પેલા ભીની કરવાની અને પછી તેનો મોટો પિંડ બનાવી લેવાનો પછી પિંડમાંથી થોડી માટી લઈ અને પેને એને ગોળ ગોળ વાળી દેવાનું પછી ગોળ વળા જાય એટલે મદદથી પીંડમાં વચ્ચે ખાડો કરવાનો અને પછી એમાં શેપ આપતું જવાનું એટલે વાટકી જેવું લાગે હવે એના પછી માટીમાંથી કટોરો પહેલા વાટકી હતી હવે કટોરો બનાવવાનો છે માટીમાં પાણી ઉમેરી ગુંદો બનાવો પાણી સાથે ભેળવેલી થોડી માટી બાજુ પર રાખો તે બે ગુંદેલી માટીને છોડવા ગુંદર જેવું કામ કરશે થોડી માટી લો અને રોટલીની જેમ પાતળી વણો એ કટરાનું તળિયું થશે બાકી વધેલી માટીનો ભાગ સાપની જેમ વણો ચિત્રમાં બતાવ્યા મુજબ ઘડો બનાવવા આ માટીના બનાવેલ સાપને તળિયા સાથે ચોટાડો હવે એક માટી બીજી માટી સાથે ચોંટી જાય શું કામ એને કે માટી ભીની હોય અને ચીકણી હોય તો બેને તમે ચીપકાવો એટલે માટી ચીપકી જાય તો પેલા પાણી ઉમેરવાનું માટીમાં અને પછી એને ગુંદો બનાવી એટલે કે મોટું બનાવી લેવાનું પછી એમાંથી બે ભાગ કરી નાખવાના એક ભાગને સાઈડમાં રાખવાનો અને એક ભાગમાં રોટલી જેવું વણવાનું એટલે તે સીધું થઈ જશે તે તળ્યું હોય એવું લાગે અને બીજી માટી બાજુમાં રાખેલી છે તેને ગોળ ગોળ સાપની જેમ અને ગોળ કરવાની અને પછી ફરતી કોર જવાનું એટલે કટોરો થઈ જશે હવે એના પછી વિચારો અને કહો માટીનો ઘડો તમે આ ઘડામાં આખી રાત પાણી ભરી રાખશો તો શું થશે આપણે શાળામાં અને ઘરમાં માટીના ઘડામાં પાણી રાખીએ છીએ આ ઘડા પાણીથી કેમ બગડી જતા નથી તો કેમ કે માટીમાં પાણીનો ભાગ હોય એટલે માટીમાંથી ગળા બગડી જાય નહીં તમે ઈટો કે ઘળાને ભઠ્ઠીમાં શેકાતા જોયા છે કુંભાર જ્યારે માટલું બનાવે પછી તેને ભઠ્ઠીમાં શેકવા મૂકે એટલે તે માટલું પાકી જાય નકર માટીમાંથી જે ઘડો બનેલો હોય તમે એને એમને રાખો તો ક્યારેક તૂટી જાય પણ જો શેકેલો હોય એટલે અગ્નિમાં તાપેલો હોય તો તેને કાંઈ થાય નહીં પહેલા ઘડા ન હતા ત્યારે પાણી ભરવા સૌ શું કરતા હશે વિચારો અને લખો દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય તો એમાં લખવાનું દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય તો પાણી ભરવાની મુશ્કેલી સર્જાય ઘડા વગર પાણી સેમાં ભરાય જે લોકોની ફ્રીજ છે તેમને કોઈ જ તકલીફ નથી મધ્યમ વર્ગના લોકોને માટલા એટલે કે ઘડા વગર ચાલે નહીં તેથી દુનિયામાંથી બધા ઘડા ગયેબ થઈ જાય તો મુશ્કેલી ઊભી થાય છે તો તમે જાણો છો વર્ષો પહેલા એવો સમય હતો જ્યારે લોકો પાસે ઘડા ન હતા તેઓએ ખોરાક રાંધવાનું અને સંગ્રહ કરવાનું ચાલુ કર્યું ઘણા પ્રયત્નો અને વિચારો પછી લોકો ઘડા ઘડા બનાવતા શીખ્યા શરૂઆતમાં ઘડા પથ્થરો અને માટીમાંથી બનાવાયા હતા લોકોએ પથ્થરમાંથી ઘડા ખોદકામ કરીને અને પથ્થરને હાથ વડે કોતરીને બનાવ્યા તેઓએ માટીના ઘડા માટી ભીની કરી તેના પિંડને હાથ વડે આકાર આપી બનાવ્યા લોકોએ એવું પણ શોધું કાઢ્યું કે પાટી માટીના ઘડાને સખત બનાવવા આગમાં પકવી શકાય પહેલા સમય એવો હતો કે ત્યારે ઘડા ન હતા તો બધાએ ખોરાક રાંધવાનું ચાલુ કર્યું કે સંગ્રહ કરવાનું ચાલુ કર્યું પછી લોકોએ પ્રયત્ન કર્યો કે ઘણા કેવી રીતે બનાય તો પહેલાં બધાય ઘણા પથ્થરમાંથી બનાવતા હતા મોટો પથ્થર હોય તેમાં ખોદકામ કરી અને પથ્થરને હાથ વડે કોતરીને બનાવ્યા એટલે કે એમાં મટલા જેવું કોતરી અને બનાવતા પછી લોકોએ માટી ભીની કરી તેના પીંડને હાથ વડે આકાર આપતા બનાવ્યા નવું નવું સંશોધન કરતા ગયા અને છેલ્લે એવું પણ શોધી કાઢ્યું કે માટીના ઘળેને સખત એટલે કે મજબૂત બનાવવા આગમાં પકવી શકાય છે હવે આપણે આગળના વિડીયોમાં પાઠ સોળ પાણીશું ત્યારે આપણે પાછા મળીશું જય હિંદ જય ભારત